મેં જે તમને શરૂઆતમાં કહ્યું એના જેવું છે કે મારા કુટુંબ, મારું કુટુંબ બનાવ્યું પછી એનો એક બોડો મારા દાદા કે છે તે સાચું, એનો અર્થ એવો નહીં કે તમારા દાદા કે છે તે ખોટું, એવો અર્થ થતો નથી, પણ આપણે કરવા માંડ્યા. તો આ સંપ્રદાયનો જે કોઈ પણ ઈશ્વર છે એ એ જ મોટો, જ્યારે આપણે ત્રિદેવને ન ગણીએ, આપણે પરમ શક્તિને ન ગણીએ અને સંપ્રદાયનો જ ઈશ્વર મોટો છે, તો આ આપણા સનાતન ધર્મને નહીં પણ આપણા હિન્દુત્વને કે આપણી જે ઋષિ પરંપરા છે આ બધા ઉપર આના આના ખરાબ જે કંઈ પણ અસરો કે એની ઊભી થાય છે, તો આ માનસિકતાને કેવી રીતે દૂર કરવી? તમે કહ્યું તે વાસ્તવિક વાત છે ને, આવું બહુ ઠેર ઠેર બને છે, પળે પળ બને છે. હમણાં તો વધી ગયું છે આવું બનવાનું, કારણ કે લોકોએ ધર્મને પોતાના સીડી તરીકે ઉપયોગ કરવાનો શરૂ કર્યો, એને ઉપર ચડવું છે પોતાને, એટલે એ ધર્મના નામે સીડી તરીકે ઉપયોગ કરે છે. મેં જે તમને શરૂઆતમાં કહ્યું એના જેવું છે કે મારા કુટુંબ, મારું કુટુંબ બનાવ્યું પછી એનો એક બોડો મારા દાદા કે છે તે સાચું, એનો અર્થ એવો નહીં કે તમારા દાદા કે છે તે ખોટું, એવો અર્થ થતો નથી, પણ આપણે કરવા માંડ્યા. તમે તો ત્યાં સુધી કહો છો, મારી સાથે એક બનેલો પ્રસંગ હું તમને કહું. મારી જ યુનિવર્સિટીમાં, મારી ઓફિસમાં અમારા એક ઓફિસર હતા, અને હું તમને વિગતથી વર્ણવું, હું અંબાજી રજા પડે એટલે અંબાજી જાઉં, મારો શક્તિ સાથેનો નાતો એવો છે, મેં અંગત બાંધેલો છે, કોઈના કહેવાથી નથી બાંધ્યો. તો અંબાજી જઈને તમે પાછા આવો ને તમે હું મારા ટેબલ ઉપર પ્રસાદ રાખું ડીશમાં. તો એ ભાઈ મારી પાસે આવ્યા અને પછી વાતચીત કંઈક કરી, મને ઓહો બહાર જઈ આવ્યો, મેં કીધું અંબાજી જઈ આવ્યો, લ્યો પ્રસાદ લ્યો પ્રસાદ. એટલે એણે હાથમાં લીધો પ્રસાદ આમ, અને મને કહો સોરી એમ કરીને પછી આમ વાંધીને એણે મૂકી દીધો. કેમ થયું, શું થયું? તો કે ના સાહેબ, અમારે છે ને આ પ્રસાદ ન લેવાય. અરે ભલા માણસ, આ પ્રસાદ જ છે, જે તમે ખાવ છો એ જ છે, એમાં બીજું કાંઈ નથી. પણ ના સાહેબ, અમારે છે ને માતાજીનું હોય નહીં, અમારે વર્જ્ય છે. હમણાં જે મેં થોડી વાર પહેલાં આગલા પ્રશ્નમાં કહ્યું ને કે આપણને સંકુચિત કરી દે છે, આપણા મનને તાળું મારી દે છે, એ તાળું. હવે એવું જરૂરી નથી સાહેબ કે ફોલોઅરમાં જ તાળું હોય. તમે કીધું હોય મુખ્ય હોય તાળા, મારા મુખ્ય વેપારી હોય, એ છે ને મુરાદાબાદી તાળા લઈને બેઠા હોય, એણે પોતાના મન ઉપર પહેલાં આવું મોટું તાળું માર્યું હોય. તમે તો ત્યાં સુધી વાત કરો છો, અત્યારના એવું ચાલ્યું કે પ્રવચન કરો તો મારે નામ ઉદાહરણ જે કંઈ આપવું હોય તે કોનું આપવાનું? તો કે મારા ઉપર જે ખોટો હોય એને મૂળ ભગવાનનું નહીં દેવાનું, રામ નહીં બોલવાનું, આ નહીં કરવાનું. પ્રવચન આપું ત્યાં સુધી તો હજી માનો કે ભાઈ વાંધો નથી, પણ માનો કે મેં જઈને મારે ત્યાં પ્રવચન આપવા બોલાવ્યા, તોય કાનમાં કહેવાનું કે તમે આના વિશે બોલજો, હો આનો ઉલ્લેખ ન કરતા. આ સંકુચિતતા દેશને ભાંગી રહી છે અને વધુ ને વધુ ભાંગશે એવું હું અંગત રીતે માનું છું, કારણ કે આમાંથી કોઈને પલટીને પાછા આવવામાં રસ નથી. હવે અહીંયાની સાથે જોડાયેલો પ્રશ્ન પણ એ છે કે આપણને ઘણી વાર એમ થાય કે ભાઈ આપણા દેશના યુવાનો કેમ આવા થયા છે, એનું કારણ આ, તમે જેમ પ્રસાદ મૂકીને આવી ગયા એમ બીજી વખત તમારા જેવો યુવાન અહીંયા જશે જ નહીં. હવે એને કોઈ એમ કહેશે કે ભાઈ હું રામ વાળો ભાઈ, મારે તારી પાસે નથી આવવું, કે ભાઈ હું માતાજી વાળો તો ભાઈ મારે તારી પાસે નથી, હું જવા દો, એ બધાથી જવા દો. કેમ યુવાનો આગા ગયા? આટલા માટે એ સંવાદિતતા નથી જોતા, સંવેદનશીલતા નથી જોતા, ત્યાં યુવાનો કોઈ દી ટકતા નથી. ધર્મ શું છે? સંવાદિતા વધારે છે, સંવેદના જન્માવે છે, કરુણા માટે થઈને ધર્મ છે. એ તમે ન જોયું, મતલબ તમે કહ્યું કે તમે પ્રામાણિક છો, તમે કીધું પ્રસાદ મૂકીને આવતો રહ્યો, તો પેલો તો જશે જ નહીં. તમે જેને વાત કરો નહીં કે અહીંયા જવાય જ નહીં. અત્યારે તમને ખબર છે ઘણા યુવાનો એમ કે કોણ માથાકૂટમાં કરે, ઘણા એવા પ્રશ્ન પૂછે છે કે સાહેબ કોક કે મહાભારતમાં આવું લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં આવું લખ્યું છે, કોણ વાંચે સાહેબ, એમાં બધા પ્રશ્નો જ છે. હવે થયું શું, આમાં નુકસાન શું ગયું? વાંચ્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર મત બંધાઈ ગયો. આપણે ઓશોનું એક બહુ સુંદર વિધાન છે,
માનો નહીં જાણો, માનો મત જાણો. આપણે માની લેવા ઉપર આવી ગયા. આજે જયભાઈએ મને કીધું કે એક જગ્યાએ આવું બન્યું, એમ હું હવે ત્યાં નહીં જાઉં. રાઈટ, હવે ત્યાં નહીં જાઉં. તમે પણ જેમ એમ કીધું કે મેં તાત્કાલિક આવો નિર્ણય લીધો. જો અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે, વી આર એન્ટી એરર્સ, વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે વ્યક્તિના વિરોધી નથી, વ્યક્તિની ભૂલના વિરોધી છીએ. પણ આપણા દેશની અંદર ટ્રેડિશન શું ચાલી, વ્યક્તિનો જ વિરોધ કરવાનો, પછી વ્યક્તિ જેની સાથે જોડાય એનો વિરોધ જ કરવાનો. વ્યક્તિની ભૂલનો વિરોધ હોઈ શકે. તમે આજે એક મિસબિહેવિયર કર્યું તો દેટ મિસબિહેવિયર ઇઝ નોટ ગુડ, આઈ એમ નોટ રેડી ટુ એન્ડોર્સ, સો આઈ એમ નોટ વિથ યુ. પણ કાલે સવારના જય કોઈ બીજું સારું કામ કરે તો એ જૂનું જ યાદ કરીને એને વખોડી કાઢવાનો. આ માનસિકતા આપણી ઘડાડી. તમે જે ત્રિદેવ વાળી વાત કરી એ તો ક્યાંય રહ્યું જ નથી. હા, એ મારું ચોક્કસ અંગત માન્યતા એવી છે કે આપણા શાસ્ત્રોમાં ઘણું બધું છે, પુષ્કળ છે. સાહેબ, તમને હું કહું કે એમ આપણે કહીએ છીએ કે વેદ વિશ્વનો પહેલો ગ્રંથ છે, તો કેમ આપણા ઘર ઘર સુધી વેદ પહોંચ્યો નથી? એનું સરળતમ વાત કેમ પહોંચાડી નથી આપણે? બહુ પ્રયાસો થયા છે, ખૂબ પ્રયાસો થયા છે. ગીતાજી છે, એના 700 શ્લોક તો બહુ થઈ જાય એટલે મારે નથી વાંચવું, અથવા એનું સંસ્કૃત અઘરું છે, અથવા એનું ગુજરાતી કરે છે તે ક્લિષ્ટ છે. આવું મને ઘણા લોકો કહે છે. પણ કઈ વાંધો નહીં, તમે એને મૂકીને વિનોબાજીને વાંચો ને. વિનોબાજી તમને હજી અઘરા પડતા હોય તો દિનકર જોશીને વાંચો, સરળ થઈ જાય છે. તો કે ના, એને આપણે અડવું નહીં, કોણ માથાકૂટમાં પડે. આ જે અલિપ્તતા આવવા માંડ્યું, વાળી મૂકો, છોડી દો એક બાજુ, એને પરિણામે માણસ છે આધાર વગર તો જીવશે નહીં. સાહેબ, સમાજ બન્યો છે આધાર માટે થઈને, એટલે અહીંયા હું ના પાડીશ તો હું બીજે ક્યાંક જોડાઈ જઈશ. પરિણામે મારું શું થાય છે કે મૂળથી હું આગો જાઉં છું અને જે આભાસી છે એની સાથે હું જોડાતો જાઉં છું. તમારી ચિંતા સાચી છે કે ભારતીય સમાજને બહુ મોટું નુકસાન છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે અત્યારનો પ્રવાહ બરાબર એવો ચાલી રહ્યો છે. એમાં આપણે નવા પ્રભાવો ઊભા કરવા માંડ્યા છીએ, વ્યક્તિને મોટી કરવા માંડ્યા છીએ, વ્યક્તિના પૂજન કરવા માંડ્યા છીએ. પહેલાં દક્ષિણ ભારત આમાં બહુ પ્રખ્યાત હતો, જયલલિતાના મંદિરો હતા, આપણને ખ્યાલ છે. હવે આપણે એમાં ઉમેરો કરવા માંડ્યા, આપણે સ્પર્ધા કરવા માંડ્યા કે જયલલિતાના હોય તો મારે હોય. એટલે તમે જુઓ, સંપ્રદાયમાંથી માણસ પાછો છૂટો પડે અને એ પોતાનું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે, પછી એમ્યુઝમેન્ટ પાર્કમાં ટિકિટ રાખે, એમાં પછી રેસ્ટોરન્ટ હોય એના પૈસા બનાવે, ફૂડ વેચવા માંડે. મને વાંધો નથી, ફૂડ વેચવાનો વાંધો નથી, પણ તમારે ત્યાંથી જે ખોરાક મળતો હોય તે સાત્વિક મળે છે કે તામસિક મળે છે? મેં તો ઘણી વાર આ સંપ્રદાયોના જે ચાલતા હોય એવા, મારે બધા સાથે બહુ અંગત સંબંધ છે, એટલે કહ્યું છે કે તમે તો એટલી સારામાં સારી ગુજરાતી થાળી આપો જેમાં તીખું ન હોય, જેમાં તેલ ન હોય, જે સાત્વિક હોય, જે હાઇજેનિક હોય, એવું તમે તો આપો. તમે એવી જ આર્ગ્યુમેન્ટ કરશો કે લોકોને તીખું ખાવું છે, તમે શું કર્યું, અમે તો એ જ આપીએ છીએ. તો પછી તમે ધર્મના નામે ન કરી શકો, સંપ્રદાયના નામે ન કરી શકો. તમારી દુકાન માંડો અને દુકાનમાં તમારે જે વેચવું હોય તે વેચો. આ મેં થોડી આગળ જઈને વાત કરી કે તમે ત્રિદેવની ક્યાં વાત કરો છો, આમાંય આપણે નથી કરતા. હું એવું તો વિચારું કે અત્યારના જય મારે ત્યાં આવે છે તો હું એને એવું આપું કે જેથી કરીને જય સાંજે માંડો ન પડે, એટલું તો વિચારું. એ મારો સ્વધર્મ આચરણ, મૂળ વાત કરી હતી તે.